नमस्कार विद्यार्थी मित्रों, आप सब मजा में आसो। गाय वीडियो लेक्चर में आपणे सतत आवृत्ति वितरण माटे स्थानीय सरेराशता मापो ने शोध्या। हवे प्रश्न नंबर 3, स्वाध्याय 3.4 नो प्रश्न नंबर 3 नी वात करिए। एक कॉलेज माथी पसंद करेल 80 विद्यार्थीओनी उमर नीचेना कोष्टक में छे। एक कॉलेज माथी पसंद करेल केटला विद्यार्थीओ छे? 80 विद्यार्थीओनी उमर नीचेना कोष्टकमां छे। विद्यार्थीओनी उमरनो मध्यस्थ शोधो, उपरांत उमर माटे Q1, D4, P32 पण शोधो अने तेमनुं अर्थघटन करो। तो पहला तो अहींया आवृत्ति वितरण केवुं छे? तो असतत छे, वर्गीकृत तो छे असतत छे, कारण के वर्गो नथी, आवृत्ति आपी छे। उमर छे 17, 18, 19, 20, 21, 22, 23। विद्यार्थीओनी संख्या 11, 14, 22, 15, 8, 6 ने 4, कुल 80 थशे। आ संचय आवृत्ति मेळवी पड़शे, कारण के स्थानीय सरेराशना माप मेळवाना छे। 11, 11 વત્તા 14, 25, 25 વત્તા 22, 47, 47 વત્તા 15, 62, 62 વત્તા 8, 70, 70 ને 6, 76, 76 ને 4, 80। એ થઈ ગયું। હવે મધ્યસ્થ, તો મધ્યસ્થનું સામાન્ય સૂત્ર આપણે ઉપયોગમાં લેવાનું છે, જે આપણે આગળ પણ ભણી ચૂક્યા છીએ। તો મધ્યસ્થ એમ બરાબર એન વત્તા 1/2 માં અવલોકનની કિંમત, એન 80 વત્તા 1/2 માં અવલોકનની કિંમત, 81 ના 2 માં અવલોકનની કિંમત, આનો ભાગાકાર કરીએ તો 40.5 માં અવલોકનની કિંમત। હવે 40.5 માં અવલોકન આમાં જુઓ તો 40.5 શું 40 પણ નથી, તો 40.5 થી તરત મોટું કોણ આવે છે? 47 આવે છે। એને સમાવતી કિંમત કઈ છે? 19 છે। તો મધ્યસ્થ 19 થાય, કઈ રીતે લખાશે? ફરીવાર કહું, સૂત્ર મૂક્યું, 40.5 માં અવલોકનની કિંમત શોધવાની હતી, તો 40.5 માં અવલોકન CF ના ખાનામાં જોઈએ છે તો મળતું જ નથી, પણ 40.5 કરતા મોટું, તરત મોટું 47 છે, એને સમાવતું અવલોકન 19 છે, તો અહીંયા લખાશે CF ના ખાનામાં જોતા 40.5 માં અવલોકનની કિંમત 19 છે, માટે એમ બરાબર 19। હવે મધ્યસ્થ 19, તો આનું અર્થઘટન શું થાય? કે ભાઈ 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હોય, અથવા એવું પણ લખી શકાય કે 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષથી વધુ હોય। બંને અર્થઘટનો સાચા જ છે, કારણ કે બરાબર એમ મધ્યસ્થ છે, 50% છે, બરોબર, પણ કે તેથી ઓછી વાળી અર્થઘટન આપણે લખવાનું રહેશે, જે હું પહેલા બોલ્યો, અહીંયા લખેલું પણ છે, હું તમને બતાવું હમણાં કઈ રીતે લખાશે। પણ જો મિત્રો, આ રીતે લખાશે અર્થઘટન, 50% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે। હવે પ્રથમ ચતુર્થકની વાત કરીએ તો Q1 = 1 × n+1/4 માં અવલોકનની કિંમત, તો એક તો આપણે લખતા નથી, 80 વત્તા 1/4 માં અવલોકનની કિંમત, 80 ને 81 ના 2 માં અવલોકનની કિંમત, તો 20.25 માં અવલોકનની કિંમત આવે, આનો ભાગાકાર કરો એટલે। તો ફરીથી કયા ખાનામાં જોવું પડશે? આપણે CF ના ખાનામાં, CF ના ખાનામાં 20.25, તો 20.25 તો છે, 20 પણ નથી, તો 20.25 થી તરત મોટું કોણ આવે છે? 25 આવે છે, એને સમાવતો જે કિંમત છે એ અવલોકનની કિંમત છે એ કેટલી છે? 18 છે, તો Q1 કેટલા આવશે? 18 આવશે, સમજો બરાબર। CF ના ખાનામાં જોતા 20.25 માં અવલોકનની કિંમત, તો 20.25 તો આમાં લખ્યા, 20 પણ નથી લખ્યા, તો 20.25 થી તરત મોટા 25 આવે, એને એ અવલોકનની કિંમત 18 છે, તો એ લખી દેવાશે CF ના ખાનામાં જોતા 20.25 માં અવલોકનની કિંમત 18 છે, માટે Q1 18 વર્ષ થાય। હવે Q1 છે એટલે 25% વિદ્યાર્થીઓ લેવાય ને, Q1 એ 25%, Q2 એ 50%, ને Q3 એ 75%, 75% Q3 ની કિંમત કરતા ઓછી હોય અને 25% એનાથી મોટી હોય, પણ આપણે Q1 18 વર્ષ છે, તો 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હશે, બરોબર ને? 25% વિદ્યાર્થીઓની ઉંમર જે Q1 મળ્યો છે એના કરતા ઓછી હોય, એટલે 18 વર્ષ કે તેથી ઓછી હશે। હવે આપણે મેળવવાનો છે D4, ચોથો દશાંશક, તો એ કઈ રીતે મળશે જુઓ, ચોથો
दशांशक तो एना माटे तमारे डी फोर नु सूत्र लखवू पड़शे फोर काउंस में एन वत्ता एक छेद में दस आवे ने मां अवलोकननी किंमत चार एन केटला लखाशे एसी वत्ता एक छेद में दस मां अवलोकननी किंमत चार एसी ने एक केटला थशे एक्यासी ना छेद में दस मां अवलोकननी किंमत तो हवे एसी ना छेद में दस छे एटले आठ पॉइंट एक थशे चार काउंस में आठ पॉइंट एक में अवलोकननी किंमत तो आठ पॉइंट एक गुणिया चार आठ पॉइंट एक गुणिया चार बत्रीस पॉइंट चार आवशे केटला आवशे बत्रीस पॉइंट चार मां अवलोकननी किंमत बत्रीस पॉइंट चार मां अवलोकननी किंमत तो बत्रीस पॉइंट चार मां अवलोकननी किंमत तमारे सीएफ ना खाना में जोवानी तो जो सीएफ ना खाना में बत्रीस पण नथी बत्रीस पॉइंट चार करता तरत मोटा कोण आवे छे सुड़तालीस एने समावती किंमत कई छे ओगणीस छे तो डी फोर केटली थशे ओगणीस थशे ने डी फोर केटला थशे ओगणीस शुं लखाशे सीएफ ना खाना मां जोता बत्रीस पॉइंट चार मां अवलोकननी किंमत ओगणीस छे डी फोर बराबर ओगणीस वर्ष हवे तमारे आनु अर्थघटन लखवानुं छे डी फोर एटले चालीस टका थाय ने डी फोर दस दस टका नो आपणे भाग पाड्या छे दस भाग तो चालीस टका विद्यार्थीओनी उमर चालीस टका विद्यार्थीओनी उमर ओगणीस वर्ष के तेथी ओछी हशे अने हवे बत्रीसमो शतांशक शोधवानो छे बत्रीसमो शतांशक એટલે પી બત્રીસ થાય ને તો બત્રીસ તો આવશે જ સૂત્રમાં એન વત્તા એક છેદમાં કેટલા આવે સો આવે ને શતાંશક છે એટલે માં અવલોકનની કિંમત તો ચલો મિત્રો બત્રીસ એનના સ્થાને કેટલા લેવા છે એસી વત્તા એક છેદમાં સો માં અવલોકનની કિંમત बत्रीस एसी ने एक्यासी ना छेद में सौ मां अवलोकननी किंमत बराबर छे हवे बत्रीस पॉइंट कापी है तो जीरो पॉइंट एक्यासी आवशे एसी ना छेद में सौ छे मां अवलोकननी किंमत हवे बत्रीस गुणिया तमे पॉइंट एक्यासी करशो એટલે જવાબ આવશે પચીસ પોઈન્ટ બાણું પચીસ પોઈન્ટ બાણું તો પચીસ પોઈન્ટ બાણું માં અવલોકનની કિંમત તો પચીસ પોઈન્ટ બાણુંમાં અવલોકનની કિંમત છે સીએફના ખાનામાં જોઈએ પરંતુ પચીસ પોઈન્ટ બાણું છે તો એમાં જુઓ સીએફના ખાનામાં પચીસ આપણને આપેલા છે તો હવે જ્યારે આવું આવે પચીસ પોઈન્ટ બાણુંમાં અવલોકન હવે નાઇન્ટી ટુ આવ્યું તો કઈ રીતે લખવાનું એ ધ્યાન આપજો બરાબર ખ્યાલ આવે છે પચીસ પોઈન્ટ બાણું આવે છે તો પી બત્રીસ બરાબર પી બત્રીસ બરાબર પચીસમાં અવલોકનની કિંમત વત્તા પચીસ પહેલા લઈ લીધા હવે પાછળ છે પોઈન્ટ બાણું તો ઝીરો પોઈન્ટ બાણું કૌંસમાં છવ્વીસમાં
अवलोकननी किंमत माइनस 25 मा अवलोकननी किंमत बराबर छे 25 मा अवलोकननी किंमत प्लस 0.92 कौंस मा 26 मा अवलोकननी किंमत माइनस 25 मा अवलोकननी किंमत। હવે CF ના ખાનામાં જ આપણે જોવાનું રહેશે કે ભાઈ 25 માં અવલોકનની કિંમત શું છે। તો જો 25 માં અવલોકનની કિંમત કેટલી છે 18 અને જે 26 માં અવલોકન છે તો 26 માં અવલોકન છે જ નહીં તો 26 કરતા મોટું કોણ આવે છે તરત 47 તો એના અવલોકનની કિંમત કેટલી છે 19। 25 માં અવલોકનની કિંમત 18 અને 26 માં અવલોકનની કિંમત 19 છે તો 25 માં અવલોકનની કિંમત હું અહીંયા 18 લખી દઉં વત્તા 0.92 छवीस में अवलोकन की किंमत 19 माइनस 25 में अवलोकन की किंमत 18 18 वत्ता 0.92 19 माइनस 18 એટલે 1 તો 18 વત્તા 0.92 ગુણ્યા 1 એટલે 0.92 18 માં 0.92 ઉમેરો દો તો P32 નું મૂલ્ય આવશે 18.92 વર્ષ। તો 32% જે વિદ્યાર્થીઓ છે એની ઉંમર 18.92 વર્ષ કે તેથી ઓછી હોય એવું એનું અર્થઘટન લખાશે અહીંયા। અર્થઘટન 32% વિદ્યાર્થીઓની ઉંમર 18.92 વર્ષ કે તેથી ઓછી હશે। ખ્યાલ આવે છે મિત્રો, ખબર પડી છે દાખલો કેમ થયો હવે બરોબર છે। એટલે આ કયા આવૃત્તિ વિતરણ માટે દાખલો હતો, કયા આવૃત્તિ વિતરણ માટે, અસતત આવૃત્તિ વિતરણ માટે, સમજાય છે બરોબર।